હેલો દોસ્તો, તો આજનો આપણો ટોપિક છે એનસીઆરટીમાં 1.7 ઘણા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બરો, મીન્સ કે ફોર્સ બિટવીન મલ્ટીપ્લાઈઝ ચાર્જ. ઓકે, તો અહીંયા પ્રાયોગિક રીતે એવું ચકાસવામાં આવ્યું કે કોઈ વિદ્યુત ભાર પર બીજા સંખ્યાબંધ વિદ્યુત ભારોને લીધે લાગતું બળ તે વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભારોને લીધે એક એક તરીકે લેતા લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે આ ટોપિકમાં આપણે એ શીખવાનું છે કે ધારો કે Q1 વિદ્યુત ભાર છે, Q2 વિદ્યુત ભાર છે અને Q3 વિદ્યુત ભાર છે. એટલે બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય ત્યારે કેટલું બળ લાગશે, કુલ બળ કેટલું લાગશે, એ વિશે અહીંયા આપણે શીખીશું. હા, બે વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે કુલંબ બળ લાગે છે, તો બે કરતાં વધારે વિદ્યુત ભાર હોય તો શું કરવું આપણે? તો અહીંયા આપણે કોઈ એક વિદ્યુત ભાર લઈ લ્યો. હવે આ વિદ્યુત ભાર પર બાકીના જે બે વિદ્યુત ભાર છે એના દ્વારા લાગતું બળ કેટલું આવશે? F12 અને Q3 દ્વારા Q1 પર લાગતું બળ કેટલું આવશે? F13. પછી આનો શું કરી નાખો? સદિશ સરવાળો કરી નાખો. ઓકે, તો F = શું મળે આપણે? F12 પ્લસ F13. ઓકે, તો જેને આપણે શું કરીએ છીએ? સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે ત્રણ વિદ્યુત ભાર લીધા છે, તો અહીંયા જ્યારે 1 અને 2 ઉપર ફોર્સ લાગતું હોય ત્યારે ત્રીજા વિદ્યુત ભારની તેના ઉપર કોઈ અસર થતી નથી, અને 1 અને 3 વચ્ચે બળ લાગતું હોય ત્યારે Q2 વિદ્યુત ભારની આના ઉપર કોઈ અસર થતી નથી. તો આને આપણે કહેવામાં આવે છે સંપાતપણાનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ, અહીંયા આપણે ત્રણ વિદ્યુત ભાર લીધા, પણ ધારો કે 3 કરતાં વધારે વિદ્યુત ભાર હોય, હજી N વિદ્યુત ભાર હોય, તો શું કરીશું? તો શું આવશે કુલ ફોર્સ? તો F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ અપ ટુ F1N લખી શકો. તો અહીંયા જોઈએ, અહીંયા 3 વિદ્યુત ભાર આપણને આપેલા છે. આપણે YX લઈ લઈએ ને આપણે લઈ લઈશું XX. ઓકે, તો આ Q1 વિદ્યુત ભાર આપેલો છે, સ્થાન સદિશ કેટલો છે? સદિશ R1. અહીંયા Q2 વિદ્યુત ભાર આપેલો છે, તો સ્થાન સદિશ કેટલો આવશે? R2. ને અહીંયા Q3 વિદ્યુત ભાર આપેલો છે, તો સ્થાન સદિશ કેટલો આવશે? R3. ઓકે, તો કોઈ એક વિદ્યુત ભાર આપણે લઈ લઈએ, તો આ એક Q1 વિદ્યુત ભાર આપણે પસંદ કરી લીધો, તો Q1 વિદ્યુત ભાર છે એના પર Q2 વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ કેટલું આવશે? F12. આ જ રીતે Q3 વિદ્યુત ભાર છે એના દ્વારા Q1 પર લાગતું બળ કેટલું આવશે? F13. તો કુલ બળ કેટલું થશે? તો સદિશ F1 = F12 પ્લસ સદિશ F13. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીશું સદિશ સરવાળા માટે. હવે અહીંયા જોઈએ, હવે Q2 થી Q1 તરફ દિશા બતાવતો આપણે શું આપેલો છે? એકમ સદિશ આપેલો છે, અને Q1 અને Q2 એની વચ્ચે સ્થાનાંતર સદિશ કેટલો આપેલો છે? સદિશ R12.
જેને આપણે શું લખીશું, સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ. ઓકે, આ એકમ સદીશને આપણે કઈ રીતના લખીશું, તો સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ છેદમાં તેનું મૂલ્ય સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ. તે જ રીતે Q3 થી Q1 તરફ દિશા બતાવતો એકમ સદીશ શું આપેલો છે, આર કેપ આપેલો છે. અને સ્થાનાંતરિત સદીશ કેટલો આપેલો છે આપણે, સદીશ આર વન થ્રી. ઓકે, તો આને કઈ રીતના આપણે લખીશું, સદીશ આર વન માઇનસ સદીશ આર થ્રી. અહીંયા એકમ સદીશને કઈ રીતના લખીશું, તો સદીશ છેદમાં તેનું મૂલ્ય. ઓકે, ચાલો અહીં આપણે ફોર્સ કેટલું આવશે, તો કુલમના નિયમ પ્રમાણે કે ક્યુ વન ક્યુ ટુ અપોન શું આવશે, સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ ક્યુબ ઇન્ટુ સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ. તે જ પ્રમાણે અહીં આપણે જોઈએ, શું આવશે કે ક્યુ વન ક્યુ થ્રી અપોન સદીશ મોડ ઓફ સદીશ આર વન મોડ ઓફ સદીશ આર વન માઇનસ સદીશ આર થ્રી ક્યુ. અહીંયા સદીશ આર વન માઇનસ સદીશ આર થ્રી. ચાલો હવે બંને સદીશોનું આપણે શું કરી નાખીએ, સરવાળો. તો સદીશ એફ વન ઇઝ ઇક્વલ ટુ સદીશ એફ વન ટુ પ્લસ સદીશ એફ વન થ્રી. ઓકે, તો કે ક્યુ વન ક્યુ ટુ અપોન સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ ક્યુ. સદીશ આર વન માઇનસ સદીશ આર ટુ પ્લસ કે ક્યુ વન ક્યુ થ્રી અપોન સદીશ આર વન માઇનસ સદીશ આર થ્રી ક્યુ ઇન્ટુ સદીશ આર વન માઇનસ સદીશ આર થ્રી. અહીં આપણે કેટલા વિદ્યુતભાર લીધા હતા, ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી. ઓકે, પરંતુ જો આપણે અહીંયા વિદ્યુતભારો એન સુધી લઈએ તો શું થશે, એન વિદ્યુતભાર લેવામાં આવે તો આપણે કઈ રીતના કરીશું, તો જોઈએ નીચે. અહીંયા જો ક્યુ વન વિદ્યુતભાર આપેલો છે, ઓકે, અહીંયા ક્યુ ટુ આપેલો છે, અહીંયા ક્યુ થ્રી આપેલો છે, ક્યુ ફોર ક્યુ ફાઈવ. ઓકે, ફાઈવ વિદ્યુતભાર આપેલા છે, પણ કામ કરીએ આપણે અહીંયા શું લઈ લઈએ, એન ક્યુ એન. ઓકે, તો વાય એક્સ ને એક્સ એક્સ જોઈએ, ઓરિજન આપણે અહીંયા લઈ લઈએ. તો આ શું થશે, સદીશ આર વન સદીશ આર થ્રી, એ જ પ્રમાણે સદીશ આર ફોર સદીશ આર એન સદીશ આર ટુ. ઓકે, હવે ક્યુ વન વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભાર દ્વારા લાગતું બળ આપણે શોધીએ. તો જો ક્યુ થ્રી દ્વારા ક્યુ વન પર લાગતું બળ કેટલું આવશે, સદીશ એફ વન થ્રી. ક્યુ ટુ દ્વારા ક્યુ વન પર લાગતું બળ સદીશ એફ વન ટુ. ક્યુ ફોર દ્વારા ક્યુ વન પર લાગતું બળ સદીશ એફ વન ફોર. ક્યુ એન દ્વારા Q1
Q1 પર લાગતું બળ સદિશ F1N. તો કુલ બળ કેટલું આવશે? તો આપણે સદિશ સરવાળાના નિયમનો ઉપયોગ કરીશું. તો ટોટલ ફોર્સ શું આવશે? સદિશ F1 ઇઝ ઇક્વલ ટુ સદિશ F12 પ્લસ સદિશ F13 પ્લસ સદિશ F14 પ્લસ સદિશ અપ ટુ પ્લસ સદિશ F1N લખી શકાય. ક્લિયર? અગાઉ આપણે ડાયાગ્રામમાં 3 વિદ્યુત ભાર જોયા હતા, અહીંયા N વિદ્યુત ભાર છે. કેટલા વિદ્યુત ભાર છે? N. જોઈએ આપણે કોમન સૂત્ર લખીએ. F1 ઇઝ ઇક્વલ ટુ, ઓકે, તો અહીંયા F12 છે તો શું લખીશું? કે Q1 Q2 અપોન સદિશ R12 સ્ક્વેર સદિશ, એની દિશામાં આપણે શું લઈ લઈએ? એકમ સદિશ. પ્લસ કે Q1 Q3 અપોન સદિશ R13 સ્ક્વેર, આર સ્ક્વેર ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ શું લઈશું? R13 કે. ચલો, ક્યાં સુધી લઈશું આપણે? પ્લસ કે Q1 Qn અપોન R1n સ્ક્વેર R1n કેપ. આર કેપ એકમ સદિશ છે. હવે આપણે અહીંયા જોઈશું. હવે આપણે કોમન સૂત્ર લખવું છે તો કઈ રીતના લખીશું? કે કઈ કઈ વસ્તુ કોમન કાઢીશું? કે અને Q1. તો બ્રેકેટમાં શું વધશે? Q2 R12 સ્ક્વેર R12 કે પ્લસ Q3 R13 કેપ છેદમાં R13 નો સ્ક્વેર અપ ટુ કે Qn R1n કેપ અપોન R1n સ્ક્વેર. ચલો, કે Q1 સમેશનમાં આપણે લખવું છે. જો અહીંયા જુઓ, 1 1 1 કેવું છે? અચર, ફિક્સ. 1 1 1 કઈ કઈ વસ્તુ બદલાય છે? તો 2 થી શરૂઆત થાય છે. તો I ઇઝ ઇક્વલ ટુ શું લખો? 2. ક્યાં સુધી? N સુધી. તો અહીંયા શું લખી નાખો? N. અહીંયા લખીએ Q I. આવી ગયું? 2 3 4 5 અપ ટુ N સુધી. ચાલો, આર કેપ કઈ વસ્તુ ફિક્સ છે? તો 1 1 ડિજિટ ફિક્સ છે. કઈ કઈ વસ્તુ બદલાય છે? તો અહીંયા 2 3 અપ ટુ N. તો I ઇઝ ઇક્વલ ટુ 2 થી શરૂઆત થાય છે. તો અહીંયા શું લખી નાખો? I છેદમાં R1 2 3 અપ ટુ N. તો અહીંયા શું લખીશું? I સ્ક્વેર. ઓકે, આપણું કયું સૂત્ર છે? કોમન ફોર્મ્યુલા. હા, આના વિશે આપણે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા છે, પણ છતાં આજે એકવાર તમને આ વસ્તુ સમજાવી દઉં. F ઇઝ ઇક્વલ ટુ કે, કે એટલે શું લખી શકાય? 1 upon 4 pi epsilon naught Q1 Q2. આ એકમ સદિશ છે તો એને કઈ રીતના લખાય? R12 સદિશ R12 અને છેદમાં એનું મૂલ્ય અહીંયા R12 સ્ક્વેર. ઓકે, તો આને શું લખાય? 1 upon 4 pi epsilon naught Q1 Q2 સદિશ R1 માઇનસ સદિશ R2 અપોન મોડ ઓફ
सदिश आर वन माइनस सदिश आर टू क्यू. ओके, जे वस्तु अपने आगना वीडियो में अपना वस्तु दर्शावेली. ओके, तो आ तो संपतपणा नो प्रिंसिपल एटले ज्यारे केटला त्रण ओछा में ओछा केटला हो जाए त्रण के तेथी वधारे विद्युत भार माटे सु संपातपणानो सिद्धांतनो उपयोग करी शकाय. हाँ, घणा विद्यार्थीओने वेक्टर एडिशन विषे न खबर होय सदिश सरवारो, तो अहीं हूँ तमने बताई दऊं छूं वेक्टर एडिशन सदिश सरवारो बेसिक. तो अहीं आपणे शुं लईए सदिश ए वन, ए सदिश ए, आ लईए सदिश बी. ओके, तो समांतर बाजु चतुष्कोणनो आपणे शुं करीशुं उपयोग करीशुं सदिश एने पेरेलल समांतर बाजु सदिश बी ने समांतर बाजु. तो आ समान आ शू बन्यू है समांतर बाजु चतुष्कोण बनशे. हवे आ बे वच्चे खूणो केटलो होय छे थीटा होय छे, तो समांतर बाजु चतुष्कोणना सदिश सरवारना नियम प्रमाणे शू थशे जे विकर्ण छे शू थशे બંનેનો સરવાળા જેટલો હોય છે સદિશ એ પ્લસ સદિશ બી. તો સદિશ આર ઇઝ ઇક્વલ ટુ લખાય સદિશ એ પ્લસ સદિશ બી. ઓકે, આનો આપણે શું કરેલો છે ઉપયોગ કરેલો છે.